વિરામ બાદ આગળ વાત કરીએ તો કરજણ નજીક આવેલી શિવશક્તિ હોટલના પાછળના ભાગે આવેલા કૌપાણમાંથી પાર્ક કરેલી સેન્ટ્રો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો. શું ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે, કે દારૂબંધી ફારસરૂપ પુરવાર થઈ રહી છે, કે પછી દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોને પોલીસનો ડર નથી? આવા અનેક વિવિધ પ્રશ્નો સાસવારે ઝડપાઈ રહેલા દેશી વિદેશી દારૂના જથ્થાઓ સર્જી રહ્યા છે. વાત કરીએ વડોદરાના કરજણની, તો કરજણ પોલીસ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી શિવશક્તિ હોટલના પાછળના ભાગે આવેલા કમ્પાઉન્ડમાંથી સેન્ટ્રો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર કરજણ પોલીસ મથકના ડિસ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથ હઠીસીની બાતમી મળી હતી કે એક સેન્ટ્રો કાર નંબર GJ16AJ0023 જે કાર શિવશક્તિ હોટલના પાછળના ભાગે આવેલા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી છે અને તેમાં દારૂનો જથ્થો સંતાડેલો છે. બાતમીના આધારે પોલીસે સાફો મારતા સેન્ટ્રો કારની ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 31 કિંમત રૂપિયા 25,340, સેન્ટ્રો કાર કિંમત રૂપિયા 1,00,000 તેમજ બે મોબાઈલ કિંમત રૂપિયા 1,500 મરી કુલ રૂપિયા 1,26,840 ના મુદ્દામાલ સાથે કરસન ખુમાલા રાઠવા રહે બોરદા તાલુકો જિલ્લો છોટાઉદેપુરની ધરપકડ કરી હતી. જ્યારે વિક્રમ, જેનું પૂરું નામ સરનામું જાણવા મળ્યું નથી, તે પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે કરસન તથા ફરાર વિક્રમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. યાકુબ પટેલ, ZSTV કરજણ.